ભારે વરસાદ અને અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આ ઉપરાંત મિત્રો બે સિસ્ટમો બની રહી છે અને સાથે સાથે ચોમાસાની વિદાયને લઈને પણ એક સૌથી અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને સાથે સાથે મંડાણીનો વરસાદ જે છે એ કડાકા ભડાકા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અરબી સમુદ્રની અંદર મિત્રો સામાન્ય નાનું લો પ્રેશર એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ જોવા મળી રહ્યું છે જે હાલ મિત્રો એક્ટિવ થઈને તે અરબી સમુદ્રથી કેરળ સુધી અને સાથે સાથે તે ધીમે ધીમે આગળ પણ વધી શકે છે અને આ લો પ્રેશરની અસરના ભાગરૂપે તેનો ટ્રફની આપણે વાત કરીએ તો મુંબઈ મહારાષ્ટ્ર ગોવા સુધી પહોંચી શકે છે અને ત્યારબાદની આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો મંડળીનો વરસાદ જે છે એ થંડરસ્ટોર્મ સાથે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર વગેરે વિસ્તારોમાં મિત્રો હળવાથી ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં જ મિત્રો દક્ષિણ ગુજરાત અને અમુક અંશે સૌરાષ્ટ્રના કોઈક કોઈક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો 7 તારીખથી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો તેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 7 તારીખથી 11 તારીખ દરમિયાન વરસાદ પડવાની પણ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલની અંદર પહેલી વાર મુલાકાત લઈ રહ્યા હોય એવા તમામ મિત્રોને આપણી ચેનલ ફેક્ટ માસ્ટર ચેનલ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો।